मित्रों प्रणाम, माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत है। मित्रों धोरण 8 गणित प्रकरण 2 एकचल सोडिक समीकरण स्वाध्याय 2.2 એનો પ્રશ્ન 9 રકમ છે રાહુલ અને અરુણ ની ઉંમરનો ગુણોત્તર 5:7 છે। મિત્રો અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ આ જે ગુણોત્તર છે આપણે હાલની ઉંમરનો જ ગુણોત્તર સમજવાનો છે। 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય। આ જે ગુણોત્તર છે 5:7 એ મિત્રો હાલની ઉંમરનો ગુણોત્તર છે, પરંતુ 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે તો તેમની હાલની ઉંમર 16। અહીંયા આપણે ગુણોત્તર આપેલો છે 5:7 તો રાહુલ અને અરુણની હાલની ઉંમરનો ગુણોત્તર બરાબર 5:7। મિત્રો જયારે ગુણોત્તર હોય ત્યારે આપણે પાછળ એક્સ મૂકી દઈએ છે, માટે ધારો કે રાહુલ છે તો રાહુલની હાલની ઉંમર બરાબર 5x વર્ષ અને અરુણની હાલની ઉંમર 7 છે તો પાછળ એક્સ મૂકી એટલે 7x વર્ષ આ બંનેની હાલની ઉંમર થઈ। હવે આપણને જે સરવાળો આપેલો છે 56 વર્ષ એ 4 વર્ષ પછીની ઉંમરનો છે, જ્યારે આ બંને હાલની ઉંમર છે તો આપણે બંનેની ઉંમરનો સરવાળો કરીએ પણ એ 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કરવાનો છે। તો સૌથી પહેલા આપણે સરવાળો કરતા પહેલા રાહુલ અને અરુણની હાલની ઉંમર છે તો એની પરથી આપણે બંનેની 4 વર્ષ પછીની ઉંમર શોધવી પડે, અને 4 વર્ષ પછીની ઉંમર એટલે કોઈ વ્યક્તિની હાલની ઉંમર 10 વર્ષ હોય તો 4 વર્ષ પછી 14 વર્ષ થાય, 20 હોય તો 24 થાય, 25 હોય તો 29 થાય, એટલે કે 4 વર્ષ પછીની ઉંમર શોધવી હોય તો હાલની ઉંમરમાં આપણે 4 ઉમેરવા પડે, તો માટે 4 વર્ષ પછી રાહુલની ઉંમર બરાબર 5x+4 વર્ષ અને 4 વર્ષ પછી અરુણની ઉંમર 7x+4 વર્ષ। હવે આપણી પાસે બંનેની 4 વર્ષ પછીની ઉંમર છે અને ઉંમરનો સરવાળો 56 વર્ષ છે, તેમની ઉંમરનો સરવાળો બરાબર 56। તો અહીં આપણી પાસે બંનેની 4 વર્ષ પછીની ઉંમર છે, રાહુલની 4 વર્ષ પછીની ઉંમર 5x+4, અરુણની 7x+4 બરાબર 56, 5x+7x 12x, 4+4 8 બરાબર 56। તો અહીં ચલ સ્વાભાવિક સમીકરણ બની ગયું। હવે આપણે એક્સ ની કિંમત શોધવા માટે પહેલા આઠને સામે લઈ જઈશું, જે પ્લસ છે માઇનસ થશે, તો માટે 12x=56 - 8, 12x=48। હવે 12 ને સામે લઈએ તો 12 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે। હવે અહીંયા આપણે છેદું કરીએ, 12 6 48 એટલે x=4 મળ્યા, અહીં એક્સ ની કિંમત મળી। આપણે હાલની ઉંમર બંનેની શોધવાની છે, એટલે કે રાહુલની હાલની ઉંમર 5x છે, અરુણની હાલની ઉંમર 7x છે, એમાં x ની કિંમત 4 મૂકી દઈએ એટલે રાહુલની હાલની ઉંમર આપણને 5 × 4 20 વર્ષ મળે અને અરુણની હાલની ઉંમર 7 × 4 એટલે 28 વર્ષ મળે, માટે રાહુલની હાલની ઉંમર બરાબર 5 × 4 બરાબર 20 વર્ષ અને અરુણની હાલની ઉંમર બરાબર 7 × 4 બરાબર 28 વર્ષ। ફરી એકવાર સમજી લઈએ, બંનેની ઉંમરનો ગુણોત્તર આપણે છે 5:7 એટલે ગુણોત્તર આપણે એટલે પાછળ એક્સ લગાવીએ એટલે રાહુલની હાલની ઉંમર થશે 5x વર્ષ, અરુણની હાલની ઉંમર 7x વર્ષ। હવે અહીં આપણને સરવાળો આપેલો છે બંનેનો 4 વર્ષ પછીની ઉંમરનો, એટલે હાલની ઉંમર પરથી આપણે બંનેની 4 વર્ષ પછીની ઉંમર શોધી,
એટલે 5x + 4 અને r ની આલીમાં 7x + 4 સરવાળો જે 56 સરવાળો કરો એટલે આપણને એક સમીકરણ બની ગયું એની પરથી x ની કિંમત મળી 4 અને x ની કિંમત 4 બંનેની આલી ઉંમર આપણે મૂકીએ એટલે આપણને રાહુલની અને આરુની આલી ઉંમર મળે. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 પ્રશ્ન નંબર 10 ની રકમ છે વર્ગખંડમાં છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર. છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર ₹7.5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા આઠ વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. અહીંયા આપણને છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7.5 છે એટલે શરૂઆત આગળના દાખલા જેવી છે. તો આપણે ધારી લઈશું, ધારો કે છોકરાઓની સંખ્યા 7x છે અને છોકરીઓની સંખ્યા 5x છે. છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7.5 માટે આપણે લખી શકીએ, ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર 7x અને છોકરીઓની સંખ્યા 5x. હવે ગુણોત્તર ઉપરથી આપણે બંનેની સંખ્યા મળી ગઈ. હવે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. તો મિત્રો આપણે અહીંયા સમીકરણ બનાવવું છે. તો સમીકરણ બનાવવા માટે બંનેની સંખ્યાની સરખામણી કરવી પડશે. સરખામણી એટલે કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 8 વધુ છે તો બંનેની સંખ્યા સરખી કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે કે છોકરાઓની સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા 8 વધુ છે એનો મતલબ છોકરીની સંખ્યા 8 ઓછી છે. તો આપણે બંનેને સરખા કરવા છે. અહીંયા બરાબર લખ્યું છે એનો મતલબ બંનેની સંખ્યા સરખી કરવી છે. તો સરખા કરવા માટે જે ઓછા છે એમાં 8 ઉમેરવા પડે. અહીંયા ગેરસમજ ન થવી જોઈએ કે છોકરાઓની સંખ્યા 8 વધુ છે કે છોકરાઓની સંખ્યામાં 8 નથી ઉમેરવાના. આપણે બંનેની સંખ્યા સરખી બતાવી છે એટલે જે સંખ્યા ઓછી છે એમાં 8 ઉમેરવા પડે. એટલે છોકરીઓની સંખ્યા 8 ઓછી છે એમાં 8 ઉમેરીએ એટલે છોકરા છોકરીની સંખ્યા સમાન થઈ જાય. અથવા બીજો રસ્તો એ છે, છોકરાઓની સંખ્યા 8 વધુ છે તેમાંથી 8 બાદ કરીએ. એટલે છોકરાઓની સંખ્યા -8 બરાબર છોકરીઓની સંખ્યા. આવું પણ થઈ શકે, જે વધુ છે એમાંથી જેટલા વધુ છે એટલા બાદ કરો તો પણ બંને સરખા થઈ જાય. અથવા જે ઓછા છે એમાં જેટલા ઓછા છે એટલા ઉમેરો તો પણ બંને સરખા થઈ જાય. અને એક ત્રીજો રસ્તો છે, છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે એનો અર્થ એ થાય કે બંનેની બાદબાકી બંનેનો તફાવત 8 છે. એટલે આપણે આવું પણ લખી શકીએ, છોકરાઓની સંખ્યા માઇનસ છોકરીઓની સંખ્યા બરાબર 8. તો ત્રણમાંથી કોઈ પણ પદ આપણે મૂકી અને સમીકરણ બનાવી શકીએ. જે ઓછા છે એમાં 8 ઉમેરો તો પણ બંને સરખા થાય, વધુ છે એમાંથી 8 બાદ કરો તો પણ બંને સરખા થાય, અથવા
બંનેની બાદ બાકી ગયો એ છોકરાઓની સંખ્યા 7x છે એ વધુ છે અને છોકરાઓની સંખ્યા 5x છે ઓછા છે તો વધુમાંથી ઓછા વાત કરો એટલે આપણને તફાવત મળે તો અહીં આપણે આજે પહેલું સ્ટેપ છે કે જેમાં આપણે હંમેશા જનરલી એવું કરતા હોય છે જે સંખ્યા ઓછી છે એ ઓછી છે એમાં જેટલા ઓછા છે એની રીતે બંનેની સંખ્યા સરખી થઈ જાય તો આપણે આ રીતનો ઉપયોગ કરીશું પરંતુ એ પહેલા આપણે વિધાન લખીશું કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા આઠ વધુ છે તો માટે આપણે લખી શકીએ છોકરાઓની સંખ્યા બરાબર છોકરાની સંખ્યા પ્લસ આઠ હવે છોકરાઓની સંખ્યા આપણી પાસે છે 7x છોકરીઓની સંખ્યા 5x અને પ્લસ 8 તો આ સમીકરણ બન્યું હવે અહીંયા બંને બાજુ ચલવાળા પદો છે ડાબી બાજુ જમણી બાજુ તો એના માટે એનો ઉકેલ શોધવા માટે આપણે ચલવાળા પદો બંને એક બાજુ કરવા પડે એટલે કે 5x છે અને ડાબી બાજુ 7x બાજુ લાવીએ એટલે પ્લસ છે માઇનસ થઈ જશે જમણી બાજુ 8 એમને એમ રહેશે હવે 7x માઇનસ 5x એટલે 2x વધે x ની કિંમત શોધવા માટે 2 ને છેદમાં લઈ જઈએ 4 2 8 છેદ 2 કરતા x બરાબર 2 મળે તો x ની કિંમત મળી હવે x ની કિંમત અહીંયા મૂકી દીધી એટલે છોકરાઓની સંખ્યા 7x 7 ગુણ્યા 4 28 છોકરીઓની સંખ્યા 5 ગુણ્યા 4 એટલે 20 મળી જાય માટે છોકરાઓની સંખ્યા બરાબર 7 ગુણ્યા 4 28 અને છોકરીઓની સંખ્યા 5 ગુણ્યા 4 બરાબર 20 વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે જેમાં વિદ્યાર્થીઓ એટલે છોકરા અને છોકરીઓનો સરવાળો તો માટે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 28 પ્લસ 20 બરાબર 48 એટલે કે વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓ 48 છે મિત્રો આ પણ એકદમ સરળ દાખલો છે હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11 સરળ જ છે એટલે ફરી સમજાવવાની જરૂર નથી ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે જો ત્રણની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણની ઉંમર શોધો મિત્રો અહીંયા ત્રણ વ્યક્તિઓની ઉંમરની વાત કરેલી છે ત્રણ વ્યક્તિઓ છે ભરતના પિતાજી છે ભરતના દાદા અને ભરત પોતે ત્રણ વ્યક્તિઓની ઉંમરની સરખામણી કરેલી છે પહેલું વિધાન છે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે એટલે પિતાજી દાદા કરતા નાના હોય સ્વાભાવિક છે પિતાજી છે દાદા કરતા 26 વર્ષ નાના છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે ભરત કરતા 29 વર્ષ મોટા કોણ તો ભરતના પિતાજી આખું વાક્ય આપણે સળંગ વાંચીએ એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે એટલે પિતાજી નાના દાદા મોટા અને ભરત કરતા 29 વર્ષ મોટા પરંતુ ભરત કરતા 29 વર્ષ મોટા કોણ તો પિતાજી
જો ત્રણની ઉંમરનો સરવાળો 135 હોય તો ત્રણની ઉંમર 100 હોય. મિત્રો અહીંયા ત્રણ વ્યક્તિની ઉંમરની વાત કરવી છે. આપણે ધારવાનું છે કોઈ પણ એક વ્યક્તિની ઉંમર, અને અગાઉ આપણે વાત કરેલી એમ કે આપણે મોટાભાગે ધારવાનો કે આ સૌથી નાની કિંમત માટે ધારતા હોઈએ છીએ એક્સ. તો અહીંયા ત્રણ વ્યક્તિઓ છે, ભરત, ભરતના પિતાજી અને ભરતના દાદા. આ ત્રણમાં સૌથી નાનો છે ભરત. તો આપણે ધારી લઈએ, ધારો કે ભરતની હાલની ઉંમર એક્સ વર્ષ છે. ભરતની હાલની ઉંમર એક્સ વર્ષ. હવે ભરત કરતા મોટા એના પિતાજી છે. તો આપણે લખ્યું છે ભરત કરતા 29 વર્ષ મોટા છે. આપણે લખી શકીએ ભરતના પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. તો માટે ભરતના પિતાજીની ઉંમર, ભરતના પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા હોય તો પિતાજીની હાલની ઉંમર શોધવા ભરતની હાલની ઉંમરમાં 29 ઉમેરવા પડે. એ તો સમજાય, ભરતની ઉંમર છે એના કરતા પિતાજી 29 વર્ષ મોટા છે. તો ભરતના પિતાજીની ઉંમર શોધવા ભરતની હાલની ઉંમરમાં 29 ઉમેરવા પડે. એટલે ભરતના પિતાજીની હાલની ઉંમર બરાબર એક્સ પ્લસ 29 વર્ષ. હવે બાકી રહ્યા દાદાની ઉંમર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ભરતના પિતાજી દાદા કરતા 29 વર્ષ નાના છે. પિતાજી દાદા કરતા 29 વર્ષ નાના, એનો બીજો અર્થ એવો થાય કે દાદા પિતાજી કરતા 26 વર્ષ મોટા છે. પિતાજી દાદા કરતા નાના, એનો અર્થ દાદા પિતાજી કરતા મોટા છે. તો આપણે એ લખી શકીએ ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. એટલે કે ભરતના દાદા ભરતના પિતાજી કરતા 26 વર્ષ મોટા છે. આપણે લખી શકીએ પિતાજી નાના છે, અર્થ દાદા મોટા છે. તો હવે દાદાની ઉંમર શોધવા શું કરવું પડે? પિતાજી કરતા 26 વર્ષ મોટા છે, અર્થ એ થાય કે પિતાજીની ઉંમરમાં 26 ઉમેરીએ એટલે દાદાજીની ઉંમર મળી જાય. સમજાય છે? ઓકે, તો ભરતના દાદાની ઉંમર 29 + 26 બરાબર એક્સ પ્લસ 55 વર્ષ. તો અહીંયા આપણી પાસે ત્રણની ઉંમર છે, ભરતની ઉંમર છે એક્સ વર્ષ, પિતાજીની ઉંમર એક્સ પ્લસ 29 ને દાદાની ઉંમર એક્સ પ્લસ 55. હવે ત્રણની ઉંમરનો સરવાળો છે 135. ત્રણની ઉંમરનો સરવાળો 135. માટે એક્સ પ્લસ ભરતની ઉંમર છે એક્સ, એક્સ પ્લસ 29 પિતાજીની ઉંમર, દાદાજીની ઉંમર એક્સ પ્લસ 55. હવે એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ 3x, 29 પ્લસ 55 સરવાળો 84 બરાબર 135. 84 ને સામે લઈ જઈએ, 135 માઇનસ 84 3x બરાબર 51. x બરાબર 51 ભાગ્યા 3, 3 વડે ભાગીએ તો x બરાબર 17. x બરાબર 17, તો x એ ભરતની હાલની ઉંમર છે જે આપણને 17 વર્ષ મળી. પિતાજીની હાલની ઉંમર x + 29 એટલે 17 + 29 46 વર્ષ. દાદાની ઉંમર x + 55 એટલે 17 + 55 એટલે 72 વર્ષ. તો માટે લખી શકાય ભરતની હાલની ઉંમર 17 વર્ષ, ભરતના પિતાજીની હાલની ઉંમર 17 + 29 બરાબર 46 વર્ષ. ભરતના દાદાની ઉંમર 17 + 55
વર્ષ. તો મિત્રો અહીંયા ત્રણની ઉંમર ની સરખામણી આપેલી છે, એટલે સૌથી પહેલા આપણે નાની વ્યક્તિની ઉંમર ધારી, કરતની ઉંમર, એની પર એના પિતાની ઉંમર મળી એક્સ પ્લસ 29, પિતા કરતા દાદા 26 વર્ષ મોટા છે એટલે પિતાની ઉંમર 26 એટલે દાદાની ઉંમર મળી. ત્યારબાદ ત્રણની ઉંમરનો સરવાળો 135 આપેલો છે, એની પરથી આપણને એક સમીકરણ મળ્યું. સમીકરણ ઉકેલ શોધતા એક્સ બરાબર 17 મળે, જે ભરતની ઉંમર થઈ. 17માં 29 ઉમેર એટલે 46 વર્ષ, જે ભરતના પિતાજીની ઉંમર થઈ. અને 17માં 55 એટલે 72 વર્ષ મળે, જે ભરતના દાદાની ઉંમર થઈ.